મિત્રો, સ્વાગત કરો બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, આજે આપણે છે તે દોસ્તીનો એક જબરદસ્ત વિડીયો ટીંગ લઈને આવી ગયા છીએ. ઠીક છે, 7-8 ફોટા એડ કરી અને જબરદસ્ત તમને વિડીયો છે તો બનાવતા શીખવાડીશું. તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર તમારે માત્ર ફોટા ચેન્જ કરવાના છે, બાકી બધી જે ઇફેક્ટ મટીરિયલ બધું તમને ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે આપી દઈશું. ઠીક છે, તો આના માટે છે તમે સૌથી એક ડેમો જોઈ લો. ફૂલ ડેમો તમારે જોઈ સોંગ સાથે તો ટેલિગ્રામની અંદર જઈ તમે જોઈ શકશો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તે લિંક ઉપર તમે ક્લિક કરશો, ડાયરેક્ટ ટેલિગ્રામની અંદર જઈ તમે ફૂલ ડેમો જોઈ શકશો. તો તમે ડેમોની અંદર જે વિડીયો જોયો તેવો આપણે તમને તમને ફૂલ પ્રોજેક્ટની અંદર બનાવતા શીખવાના છે. તેના માટે તમારે ફૂલ પ્રોજેક્ટની ઇનપુટ કરવાનું રહેશે અલર્ટ મોશનની અંદર. તો જે ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં છે, લિંક ઉપર તમે ક્લિક કરશો. ફૂલ પ્રોજેક્ટ એડ કરવા માટે જે આપણે લિંક આપી છે વેબસાઇટની, તે વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરો એટલે આ રીતે ખુલીને આવશે. પછી જે વેબસાઇટની જે છે થીમ થોડીક ચેન્જ થયેલી છે, એટલા માટે આપણે બીજો વિડીયો છે તે બનાવીને અપલોડ કરી રહ્યો છે. આજે તમને સોકડીનું આઇકન છે તેના પર તમે ક્લિક કરશો, આ રીતે તમારી સામે વેબસાઇટ ખુલીને આવશે. અહીંયા આગળ પણ એક તમને સોકડીનું આઇકન દેખાડ્યું છે, આના પર ક્લિક કરશો તો તે પણ અહીંયાથી ક્લોઝ થઈ જશે. હવે તમારે આ રીતે ઉપરની તરફ ખેંચવાનું રહેશે. ખેંચશો એટલે તમને નીચે એક ઓપ્શન મળશે ફૂલ પ્રોજેક્ટ અથવા પ્રોજેક્ટ, આના આવું છે બ્લુ કલરની અંદર મોટું, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમે થોડાક ઉપરની તરફ કરવાનું, એટલે બ્લુ કલરની અંદર એક ગેટ લિંકનો ઓપ્શન હશે, આના ઉપર ક્લિક કરી દો. જો તમે ગેટ લિંક ઉપર ક્લિક કરશો એટલે આગળ એક બીજું પેજ છે તે તમારું ખોલીને આવશે. ઠીક છે, આ રીતે તમારે અહીંયાથી ગેટ લિંક ઉપર ક્લિક કરવાનું છે. ગેટ લિંક ઉપર આપણે ક્લિક કર્યું એટલે બીજું પેજ કંઈક ખોલીને આવી ગયું. ઠીક છે, અહીંયા જો તમને એક ટાઈમર દેખાડે છે નાનો એવો 3-4 સેકન્ડનો, જે ટાઈમર પૂરો થશે એટલે અહીંયા આગળ એક ડાઉનલોડ નાવ એવું લખેલું આવશે. મિત્રો, જો કે ડાઉનલોડ લખ્યું છે આના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે પ્લીઝ વેટ લખેલું આવશે. ઠીક છે, ત્યાંથી જોઈ લેજો, ડાઉનલોડની અંદર તમને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, ડાઉનલોડ લખેલું આવી ગયું. આના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એડ આવ્યું તો સોકડીનું આઇકન છે, આના ઉપર ક્લિક કરી દો. જો ત્યાંથી તમે ક્લિક કરશો એટલે હવે આપણો જે પ્રોજેક્ટ છે તે અલર્ટ મોશનની અંદર એડ થઈ જશે. મિત્રો, ઠીક છે, જો કોઈ પણ પ્રોજેક્ટ એડ કરવાની અંદર પ્રોબ્લેમ હોય તો વિડીયોને એકવાર સ્કીપ કરી બીજી વાર પણ જોઈ શકે છે, એટલે તમારે એડ કરવાની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ. આ રીતે તમારી સામે છે એક પ્રોજેક્ટ છે આખી આખી ખુલીને આવી જશે. મિત્રો, જો પ્રોજેક્ટ એડ કરવામાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એને કમેન્ટ કરી જણાવી દેજો. ઠીક છે, આ જે પ્રોજેક્ટ છે આખી આખું ઓપન થઈને આવી ગયાની અંદર જે પણ મટીરિયલ છે, જેટલું પણ ઇફેક્ટ છે, તો બધી આપણે ડાયરેક્ટ ફૂલ પ્રોજેક્ટની અંદર એડ કરી લઈશું. જો કાંઈ પણ ન મળે તો ટેલિગ્રામની અંદર મેસેજ કર્યો, ત્યાં આગળ આપણે તમને આપી દઈશું. તો આ રીતે અહીંયા આગળ જોઈશું આપણે ઘણા 7-8 ફોટા એડ કર્યા છે. તો અહીંયા આગળ તમે તમારા ફ્રેન્ડ મિત્રના ફોટા છે તે એડ કરી શકશો. કઈ રીતે કરશો તેના માટે પણ હું તમને સમજાવીશ. તમારે શું કહેવું છે, અહીંયા જે ફોટો દેખાઈ રહ્યો છે, ઠીક છે, ત્યાંથી આપણે પહેલો ફોટો સ્ટાર્ટ કરીએ છીએ અને નીચે તમને પહેલો ફોટો દેખાઈ રહ્યો છે, આના પર તમારે ક્લિક કરવું છે. અને મિત્રો, આની અંદર જેટલા પણ ફોટા આપણે એડ કર્યા છે બધા જ ફોટા બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા એડ કરેલા છે. જો તમને ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા ન આવડે તો તે વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. માત્ર 1 મિનિટનો વિડીયો છે, તમે જોશો એટલે તમને ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા આવડી જશે. હજી આપણે ફોટા પર ક્લિક કરીશું એટલે આવી રીતે એક ઓપ્શન આવશે, કલર અને ફિલ, કલરનો ડબ્બો પણ દોરેલો રહેશે. આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી તમારા લાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે ક્લિક કરશો તમારી ગેલેરી ઓપન થઈને આવશે. તો તમારી પાસે જે આવી રીતે જે પણ બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ફોટા હોય તે ફોટા તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે. આપણે એક ફોટો અહીંયા સિલેક્ટ કર્યો છે, ઉપર પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરીશું. જે પહેલાં જે ફોટો હતો તેની જગ્યાએ જોઈશું આપણે આપણો ફોટો એડ થઈને આવી જશે. હવે ફોટો તમે એડ કરશો તેને તમારે થોડુંક શેડ કરવાનું રહેશે. શેડ કરવા માટે તમારે શું કહેવાનું, ફોટા ઉપર ક્લિક કરી દેવાનું, જે ફોટો તમે એડ કર્યો હોય તેના જ ઉપર. હવે તમે ડાયરેક્ટ અહીંયાથી તમે જોશો આ ટપકા દેખાય છે, એનાથી પણ ફોટા તમે તમે શેડ કરી શકો છો. અહીંથી તમે આવી રીતે ખેંચી ફોટાને મોટો કરી શકો છો. ઠીક છે, અને અહીંયાથી તમે સ્ક્રીનની અંદર આવી રીતે શેડ પણ કરી શકો. ઠીક છે, અચ્છા, પાછળ તમને એક રાઉન્ડ દેખાઈ રહ્યું છે કલરવાળું, તેની અંદર આપણે બરાબર જે આવે આપણું થવામાં હતું તેને શેડ કરવાનું. ઠીક છે, આ રીતે તમારે અહીં આગળ આપણે એક ફોટો શેડ કરી દીધો. ઠીક છે, આ રીતે આપણે આ બધા જ ફોટા ચેન્જ કરવાના છે. હજી આપણે તમને 1-2 ફોટા ચેન્જ કરી અને બતાવીશું. ઠીક છે, ત્યાર પછી તેની બાજુનો જે ફોટો છે તેને ચેન્જ કરવા માટે આપણે અહીં આગળ ક્લિક કરીશું. જેવું ક્લિક કરીશું ત્યાર પછી કલરને ફિલ્મમાં જવાનું છે. અહીંયાથી તમારા લાઇન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. લાઇન ઉપર ક્લિક કરી તમારે બીજો ફોટો અહીં આગળ એડ કરવાનો રહેશે. મિત્રો, ઠીક છે, ત્યાંથી આપણે કોઈ પણ એક બીજો ફોટો છે તે સિલેક્ટ કરી લઈએ છીએ અને પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દીધું. ઠીક છે, આ રીતે આપણો ફોટો અહીંયા આગળ આવ્યો. હજી આપણે આ બીજો ફોટો એડ કર્યો તો જોશું કે મોટો એડ થઈ ગયો છે. ઠીક છે, તો આને નાનો કરવા માટે આપણે અહીંયાથી નાનો કરી દઈશું. આ રીતે જોશું કે અહીંયાથી તમે નાનો કરી શકો છો, અથવા તમે મૂળ ટ્રાન્સફરનો જે ઓપ્શન છે અહીંયા આગળ જે આ જે તીરનું આઇકન છે અહીંયાથી તમે પણ ફોટાને આવી રીતે નાનો મોટો કરી શકો છો. ઉપર જે તીરનું આઇકન છે ત્યાંથી તમે આવી રીતે ખેંચી અને ફોટાને ચેટ કરી શકો છો. ઠીક છે, આ રીતે
નહીં તો તમે બે રીતે તમે ફોટાને સેટ કરી શકશો. તમે જે રીતે રેડી લાગે તે રીતે તમારા ફોટાને અહીં આગળ સેટ કરી દેવાનું રહેશે. આપણે બે ફોટા આપણે સેટ કરી દીધા. હજી એક ફોટો આપણે જે વચ્ચેનો મેઇન ફોટો છે તેને સેટ કરીએ. તો અહીંયાથી આપણે છે ઉપરની તરફ ખેંચી લઈશું. અહીંયા પણ જોઈશું કે આપણે જે એક ફોટો દેખાડ્યો છે આના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરી કરીને ફિલ્મમાં જવાનું છે. લાઈન ઉપર ક્લિક કરી દેવાનું છે. લાઈન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંથી આપણે એક ફોટો સિલેક્ટ કર્યો છે અને આ પ્લસના આઇકન પર ક્લિક કરશું. ઠીક છે, આ રીતે જોઈશું કે આપણો ફોટો અહીંયા એડ થઈને આવી ગયો. ઠીક છે, ફોટોને તમારે સેટ કરવો તો ફોટા પર ક્લિક કરી તમે અહીંથી તમારે ફોટોને જે પ્રમાણે સેટ કરવો હોય તે પ્રમાણે તમે કરી શકો. ઠીક છે, આ રીતે આપણો ફોટો છે તે સેટ થઈ ગયો છે. જે મિત્રો આટલું તમે આ જે પાછળના જે આ ત્રણ ફોટા છે તેના પણ તમારે સેન્ડ કરી દેવાના છે. ત્યાર પછી તમારે જોશો કે અહીંયા આપણે નામ લખેલું છે. ઠીક, તમારે જે લોગો એડ કરવો તે લોગો તમે એડ કરી શકશો. તેના માટે આવી રીતે ઉપરની તરફ ખેંચવાનું છે થોડુંક. એટલે અહીંયા આગળ તમને 3-4 એક લેયર દેખાઈ રહી છે જેની અંદર આપણે આપણું નામ લખેલું છે. તો આ બધા નામ તમારે સેન્ડ કરી દેવાના. જે નામ લખેલું છે આના ઉપર ક્લિક કરવાનું છે. એમાં આવી જવાનું છે. એ ઉપર ક્લિક કરશો જે લખેલું છે આને ડિલીટ કરી તમારે તમારું જે નામ લખવું હોય તે લખી દેશો. એટલે અહીંયા આગળ લખાઈને આવી જશે. ઠીક છે, ત્યાર પછી રાઇટના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. આજે નીચેના ત્રણ નામ છે તેને સેન્ડ કરવા માટે ઉપર તમને જે ત્રણ લાઈન દેખાઈ રહી છે આ ત્રણેય લાઈનમાં મિત્રો સેમ જ નામ છે. આના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરી અહીંયા આગળ તમારું નામ લખી જવાનું. ઠીક છે, આપણું નામ ડિલીટ કરી તમારે તમારું નામ લખવાનું છે. એટલે તમારો લોગો અહીંયા આગળ એડ થઈને આવી જશે. આ રીતે બસ બીજું કાંઈ પણ કરવાનું નથી. બાકી ઇફેક્ટ બધી એડ જ છે. આપણો વિડીયો મિત્રો બની અને કમ્પ્લીટ થઈ ગયો છે. ઉપર શેરના આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દેવાનું. વિડીયો ગેલેરીની અંદર સેવ થઈને આવી જશે. ઠીક છે, જો કોઈપણને કાંઈ પણ પ્રોબ્લેમ રહી જાય તો નીચે કમેન્ટ કરી દેજો. ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ કોઈપણ જગ્યાએ મિત્રો. અને જો વિડીયો પસંદ આવે, વિડીયો બનાવવાની રીત પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. વધારે આવા દરરોજ નવા નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર બનાવતા શીખવા ઇચ્છતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે ઘંટીનું આઇકન પણ દબાવી દેજો. આપણે દરરોજ તમને આવી રીતે નવા નવા વિડીયો છે તે સાવ સરળ સિમ્પલ રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર બનાવતા શીખવાડીશું. તો મળશું એક નવો વિડીયો લઈને. ત્યાંથી ગુડ બાય.